દેવકી માં બેઠા છે એટલે કૃષ્ણ પણ કહે છે કે આખું જગત ભલે મારા દર્શન કરે પણ હું તો મારી માના દર્શન કરું. આજે છે કૃષ્ણ કે માનું શું મહત્વ છે આ જગતની અંદર. તો એવા સુંદર સત્સંગનો પ્રારંભ થયો છે અને સુંદર રાખીનો પણ પ્રારંભ થવા દીધો છે. ત્યારે એક શબ્દ મને બહુ ગમે કે આમ તો બે શબ્દ એવા છે કે જે ભગવાનની સાથે જોડાયેલા છે, આનંદ અને મંગલ. જો તમે આનંદ શબ્દનો કોઈ વિરોધાર્થી શબ્દ નથી, બાકી મોજનો મજાનો સજા આવે એવી રીતે આનંદ શબ્દનો કોઈ વિરોધાર્થી શબ્દ નથી. શું કામ આપણે કૃષ્ણનો જન્મ થાય ત્યારે શું કહીએ? નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. નકર એમ કહેવાય કે નંદજીને ત્યાં બાબો ભયો જય કનૈયા લાલ. પણ સામાન્ય બાબો નથી, આ તો સાસ્વયં સગુણ સાકાર આનંદ છે. અને કૃષ્ણ જ્યાં પધારે આનંદ ગોતવા ન જવો પડે તો આપો આપ આવે. તો એ સાસ્વયં સચ્ચિદાનંદ રૂપાયમ શોધપ્રત્યાદ્યાપ્રયમ્યાસાય શ્રી કૃષ્ણાય. એ શબ્દ એમની સાથે જોડાયેલો છે અને મંગલ શબ્દ ભગવાનની સાથે જોડાયેલો છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડોદ્ગય દરેક દેવની સાથે જોડાયેલો છે. ભગવતીના કાલથી નોરતા ચાલુ થાય છે તો સર્વ મંગલ મંગલીએ શિવ સર્વાંગ સાધુ. શિવને યાદ કરીએ તો મંગલમ ભગવાન શંભુ મંગલમ ઋષભ મંગલમ પાર્વતીનાથ. ગણપતિને યાદ કરીએ તો મંગલમ ભગવાન મંગલમ મૂષકધ્વજ મંગલમ પાર્વતી પુત્ર મંગલાયતન. અને રામને યાદ કરીએ તો મંગલ ભવન મંગલ હારી. એવું મંગલ શબ્દ ઈશ્વરની સાથે જોડાયેલો છે. એટલા માટે આપણે આ ઝાંકીનો પ્રારંભ ભગવાનને સૌ પ્રથમ દર્શનને વૈષ્ણવ એ મંગળાના દર્શન કહેવા છે. તો આવો આ સુંદર સત્સંગનો પ્રારંભ કરતા પછી મંગળાના દર્શન.